અહીંયા આ સ્કૂલ અહીંયા ડેમો ડેમો બનાવ્યો હતો સ્કૂલનો, અને અહીંયા પીએમ મોદી જે સ્ટુડન્ટો સાથે બેઠા હતા તે ફોટા વાયરલ થયા હતા, અને ફોટા આમ આદમી પાર્ટી દ્વારા ટ્વિટર દ્વારા જે વાયરલ કરવામાં આવ્યા હતા, અને તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ નકલી સ્કૂલ છે, એ સ્કૂલો બની નથી, આ એક સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. અને અહીંયા અમે ગયા તો અમને ના પાડી હતી કે ભાઈ તમે અહીંયા કેમેરો ને બંધ કરી દો એમ. તો આજે આ વિડીયો આપણે આની પહેલા પણ બતાવ્યો હતો, આમ આદમી પાર્ટીના નેતાઓ આજે ગયા છે ત્યાં, તો ત્યાંથી શું લઈને આવ્યા છે એ જાણવું છે. સિવાય જો પ્રવીણરામ આપણી સાથે જોડાયા હોય, આમ આદમી પાર્ટી ખ્યાલ હોય કે પોતે એટલે તો ખબર છે. એમને અટકાયત કરી છે, એમનો વિડીયો છે ત્યાં સ્કૂલ ઓફ એક્સલન્સ જે યોજાયો હતો ડેમો સ્કૂલ, ત્યાં ગયા હતા આમ આદમી પાર્ટીના જે આ નેતાઓ છે એમને અટકાયત કરી છે અત્યારે. વડાપ્રધાન શ્રી મોદીજી એ સ્કૂલ ઓફ એક્સલન્સ નું મોડલ બતાવ્યું હતું, જે ફોટા દ્વારા ઉજાગર થતું હતું કે ફોટોશોપમાં બનાવેલું હતું. હવે એ સ્કૂલને ઉજાગર કરવા, લોકોને ઉજાગર કરવા અમે લોકો ત્યાં પહોંચ્યા મુલાકાત લેવા માટે, તો ત્યાંથી અમને હટાવવામાં આવ્યા. અને ગુજરાતના એજ્યુકેશન સેલના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય, જેઓ ગાડીમાં છે અત્યારે, બીજા બધા જ હોદ્દેદારો ગાડીમાં છે એજ્યુકેશન સેલના, અને ત્યાંથી અમને હટાવવામાં આવ્યા, બળજબરીપૂર્વક ડિટેઇન કરવામાં આવ્યા છે કે તમે અહીંયા ન જઈ શકો. અને એ તો ઠીક છે, પણ સ્કૂલની બહાર નો જે રોડ છે જાહેર જનતા માટે, રોડ ઉપર ઉભા ઉભા અમે બાઇટ આપતા હતા મીડિયા બાઇટ, તો ત્યાંથી પણ અમને બળજબરીપૂર્વક હટાવવામાં આવ્યા છે, અને અત્યારે અમને ડિટેઇન કરીને પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યા છે. તો આ લોકશાહીનું પતન છે? શું આ રીતે ગુજરાત ભણશે? શું આ રીતે ગુજરાતના બાળકોનું ભવિષ્ય સુધરશે કે જે ડેમો સ્કૂલ બનાવે છે? જો 27 વર્ષમાં ખરેખર આવી સ્કૂલો એ લોકોએ બનાવી હોત ને, તો અત્યારે આ વારો ના આવ્યો હોત કે લોકોને ખોટા ખોટા ફોટોશોપ કરીને એવા ફોટોસ એમને વાયરલ ન કરવા પડ્યા હોત. અને શું આ યશસ્વી વડાપ્રધાનને આ વસ્તુ શોભે છે? આજે ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે જો તમે કામ કર્યા હોય ને તો જ મતવ માંગવા જજો, નહીં તો પછી આ બધી પરિસ્થિતિ માટે તૈયાર રહેજો. આમ આદમી પાર્ટીના એક એક યોદ્ધા તૈયાર છે. આજે ગુજરાતના એક એક બાળકનું ભવિષ્ય એ ડામાડોળ છે. નથી શિક્ષણના ઠેકાણા, શિક્ષકોને બીજી બધી કામગીરી સોંપવામાં આવે છે, શિક્ષકોને એ પણ કામગીરી નથી સોંપી શકાતી કે વિદ્યાર્થીઓને ભણાવી શકે. તો આ વસ્તુ જે ગુજરાતમાં બની રહી છે એ એકદમ ખોટી છે, કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. નથી સ્કૂલોમાં ઠેકાણા, 6000 સ્કૂલો બંધ થઈ ગઈ છે, ક્લાસરૂમ્સ છે તો બેન્ચીસ નથી, ઉપરથી છતો લટકે છે, પાણીના ઠેકાણા નથી.